યુપીમાં ચાલી રહેલા ઇલેક્શન નામે સુરત કપડ માર્કેટના વેપારી પાસેથી રૂપિયા 10 લાખથી વધુ સાડીનો માલ મંગાવી છેતરપિંડી કરનાર બે આરોપીઓને સલાવતપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. 100% મુદ્દા માલ કબજે પણ કરી લીધો છે. સુરત શહેરના કાપડના વેપારી અશીષકુમાર રામચંદ્ર પ્રસાદ પાસે પાંડેસરા વૃંદાવન સોસાયટીમાં રહેતા રામચંદ્ર બચ્ચન ઉપાધ્યાયનો અશોકરામ વિલાસ સાથે સંપર્ક કર્યો. બંને બદમાશોએ કાપડ વેપારી અશીષકુમાર ખાતે ઇલેક્શન હોય અને સાડી મોકલવાની છે આમ કહીને 10 લાખ રૂપિયાની સાડીનો માલ ખરીદ્યો. બંને પક્ષો એક સાથે આશીષકુમારને રૂપિયા આપવાના નામે હંફાવ્યા અને ગલ્લા તલ્લા કરી હાથ ઊંચા કરી દીધા. સલાવતપુરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ આપતા જ પોલીસે અશોક અને રામવિલાસ અને સાથે રામચંદ્ર બચ્ચન ઉપાધ્યાય ઝડપી પાડી તેમની પાસેથી 100% સાડીનો માલ કબજે કર્યો હતો. સલાવતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આશીષકુમાર પ્રસાદે એક ફરિયાદ આપી હતી કે મારી સાથે સાડીઓનો માલ લઈ ગયા છે અને પૈસા આપેલ નથી. તે બાબતની 400 ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. તે બાબતે તપાસ કરતાં આરોપીને ગણતરીને કલાકોમાં શોધી કાઢવામાં આવેલ છે. આરોપી એવું કહેલું ફરિયાદીને કે મારે યુપી સાડીઓ મોકલવાની હોય, મને આ વખતે થોડો વધારે માલ આપશો. એ રીતે એને સાડીઓનો લગભગ 10 લાખનો મુદ્દા માલ આપેલ અને એ પછી ત્યાર પછી એને એક્ટિવા પર બેસાડી અને રેકડીમાં એક જગ્યાએથી સાડીઓ ભરાવી અને ત્યાંથી પોતાને મોપેડ ઉપર બેસાડી અને મોપેડ પાર્કિંગ કરવાના બહાને આરોપી ત્યાંથી જતો રહેલ અને પછી ફરિયાદીને પૈસા પણ ના આપ્યા અને કશું પણ કયા વગર જતી રહી. એ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ અને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે અને આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર પણ કરવામાં આવેલ છે. આરોપી એવું કહેલું હતું કે મારે યુપીમાં ઇલેક્શન છે, ત્યાં આગળ સાડીઓ મોકલવાની છે. ફરિયાદી સાડીઓ લેવેચનો ધંધો કરે છે. અગાઉ પણ આરોપીઓ ફરિયાદી પાસેથી 1-1.5 લાખનો આ રીતે સાડીઓનો માલ લઈ જતા હતા. એ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.